દ્વારકાની અંદર કોઈ પણ સમાજનું જો ઉદાહરણ આપવાનું હોય તો એ હંમેશા ગુગળી ભ્રામક જ્ઞાતિના સમાજનું ઉદાહરણ આપવામાં આવે છે. પછી સમાજનું કોઈ પણ કાર્ય હોય, ત્યાં સમૂહ લગ્ન હોય, જ્ઞાતિના અનેક જે સેવાકીય કાર્યો હોય એ હોય કે ગમે તે હોય, એવું જ એક આયોજન જે છે એ બ્રહ્મપુરી ખાતે થઈ રહ્યું છે. ગુગળી ભ્રામક જ્ઞાતિ જે યજમાન પદે છે અને 3 દિવસીય મહામૃત્યુંજય જાપનું અનુષ્ઠાન જે છે કરવામાં આવી રહ્યું છે. આપણી સાથે જ્ઞાતિના મંત્રીશ્રી છે, વધુ વિગત એમની પાસેથી જાણીએ કે કઈ રીતનું આયોજન છે, શા માટે આખું આયોજન કરવામાં આવ્યું છે. જય દ્વારકાધીશ. આપણે થોડા સમયથી આપણી જ્ઞાતિમાં મૃત્યુદરમાં ચિંતાજનક રીતે વધારો થયેલ હોય તો આપણી જ્ઞાતિના વડીલ અને અમારા સદસ્યોને વિચાર આવેલ કે આ મૃત્યુદરમાં થોડી બ્રેક લાગે અને મહાદેવજીની કૃપા થાય. તે ઉપરાંત આ જે સત્કાર્ય છે 1.25 લાખ મહામૃત્યુંજય જાપ અને હવન, એનાથી સમસ્ત જ્ઞાતિનું આરોગ્ય ઐશ્વર્યમાં અભિવૃદ્ધિ થાય અને સ્વાસ્થ્ય સારું રહે, આ માટે આપણી વ્યવસ્થાપક સમિતિએ અને મધ્યસ્થ સભાના સભ્યોએ સાથે મળી અને એક સુંદર વિચાર આવ્યો કે આપણે એક 3 દિવસનો 1.25 લાખ મહામૃત્યુંજય જાપનો યજ્ઞ તથા એનો દશાંશ હવન કરીએ. તો એ વિચારને આપણે અહીં બ્રહ્મપુરીમાં સ્વરૂપ આપી અને બ્રાહ્મણો દ્વારા આપણે એક સરસ મજાનું મહાદેવજીને રીઝવવા, દ્વારકાધીશજીના આશીર્વાદ તો છે જ, પણ સમસ્ત જ્ઞાતિના કલ્યાણ માટે આયુષ્ય આરોગ્ય ઐશ્વર્ય વધે એના માટે આપણે એક આ વિશેષ આયોજન કર્યું. ગુગળી ભ્રામક જ્ઞાતિ દ્વારા જે આ સુંદર આયોજન થઈ રહ્યું છે, મહામૃત્યુંજય 3 દિવસીય જે જાપ થઈ રહ્યો છે, જેના આચાર્યપ્રદે આપણી સાથે વત્સલભાઈ પુરોહિત છે, એમના પાસેથી આખું જાણીએ કે કઈ રીતે આ જે જાપ કરવામાં આવે છે, જાપનો બીજ મંત્ર શું છે અને આ કરવાથી શું લાભ થાય છે. મહાદેવ હર ગુગળી જ્ઞાતિ 505 સમસ્ત દ્વારા આ જપાનુષ્ઠાન કરવામાં આવી રહ્યું છે. 1.25 લાખ મંત્રનો જપ થશે, એના દશાંશ એટલે કે એના 10% આવતીકાલે હોમ થશે, એના 10% તર્પણ અને એના 10% એટલે કે દશાંશ માર્જન, એમ આખો સંપૂર્ણ રીતથી અને શાસ્ત્રીય વિધિથી આ અનુષ્ઠાન એ આવતીકાલે બપોરના 12 વાગે પૂર્ણ થશે. 2 જાતના મંત્ર હોય, પુરાણોક્ત અને વેદોક્ત. આપણે જે અનુષ્ઠાન કરીએ છીએ એ વૈદિક મંત્ર દ્વારા અનુષ્ઠાન કરવામાં આવી રહ્યું છે, એમની સાથે બીજ મંત્ર જોડવામાં આવ્યા છે. એ બીજ મંત્ર એ આપણા જે ઋષિમુનિઓ છે એ આ બીજ મંત્ર એમના દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલા છે અને બીજ દ્વારા જ, જેમ આ સૃષ્ટિની ઉત્પત્તિ પણ બીજ દ્વારા થઈ, એમ આ બધા મંત્રની પણ ઉત્પત્તિ એ બીજ મંત્ર દ્વારા થઈ. તો એ વધારે અસરકારક બીજ મંત્ર સાથે આ ત્રંબકમ મંત્રનો જપ કરવાથી અને એમનો સંપુટ કરવાથી એ વધુ અસરકારક રીતથી લાભદાયી અને કલ્યાણકારી અનુષ્ઠાન થઈ શકે એના માટે થઈ અને બીજ મંત્ર લેવામાં આવેલો છે. અને મુખ્યત્વે તો ગુગળી જ્ઞાતિ દ્વારા આ અનુષ્ઠાન દીર્ઘાયુષ્યની પ્રાપ્તિ માટે કે આખા સમાજમાં, જેમ હમણાં કોરોના બાદ મૃત્યુઆંક આપણા સમાજનો બહુ વધી ગયો છે, તો એ આપણા સ્વજનો છે અને આપણા આત્મજનો છે એ સૌને ભગવાન સદાશિવ દીર્ઘાયુષ્ય પ્રદાન કરે, સ્વસ્થ આયુષ્ય સ્વસ્થ શરીર પ્રદાન કરે, એટલા માટે થઈ અને સમસ્ત જ્ઞાતિના કલ્યાણ માટે અને દીર્ઘાયુ માટે આ અનુષ્ઠાનનો સંકલ્પ કરવામાં આવી રહ્યો છે. આગામી જ્ઞાતિ દ્વારા કોટી ગાયત્રી યજ્ઞનો પણ સંકલ્પ થયો છે, તો એ ચૈત્ર માસ એટલે કે એપ્રિલ મહિનામાં જ્યારે આ યજ્ઞ આપણે કરીએ ત્યારે આપણા જ્ઞાતિના તમામ અવલ વૃદ્ધ સૌ બહુ હર્ષભેર એમાં ભાગ લઈ શકે, મા ગાયત્રીની ઉપાસના કરી શકે, સૌના ખૂબ સ્વાસ્થ્ય ખૂબ સારું રહે એના માટે થઈને આપણે સૌ પ્રથમ આ મૃત્યુંજય મહાદેવનું અનુષ્ઠાન પૂર્ણ કરશું અને ત્યારબાદ યજ્ઞ તરફ આખો સમાજ એ આગળ વધશે.